ગામડાની અંદર જે પશુની સાથે જે સંકળાયેલા લોકો હોય એ લોકો ઉપર સૌથી વધારે ખતરો હતો આ. અને અત્યારે લાસ્ટમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર પણ દેખાણો દીધો હતો, બરાબર. પરંતુ આ રોગ વિશે સરકારે જે ગાઈડલાઈન આની બહાર પાડી છે એ જ આપણે ભણવાનું છે, અને પરીક્ષા લક્ષી આમાંથી આપણને શું પૂછાઈ શકે એ જ ભણવાનું છે, બાકી બીજું કાંઈ વધારાનું નહીં, બરાબર. આ રોગ વિશે ચર્ચા કરવી છે, અને ખાસ મેં તમને જે નાના નાના પોઈન્ટ કીધા હતા એ કયા, તો કે ભાઈ શોધ અને શોધકો, વિટામિન્સના જે કાંઈ પણ પ્રશ્નો છે, બરાબર. પછી અમુક જે સમિતિના પ્રશ્નો છે એ કમ્પલસરી આપણને ખબર જ છે કે આમાંથી બે ત્રણ પ્રશ્નો તો આવશે એ પહેલાં આપણે નાના પોઈન્ટ લેવા છે, બરાબર. પરંતુ સૌથી પહેલાં કોંગો હેમરેજિક ફીવર વિશે જાણવું છે આજે, બરાબર. તો પહેલી પ્રાયોરિટી તમારી ઉપરથી મને આશા એટલી છે કે ભાઈ તમે આ રોગ વિશે શું જાણો છો. ચાલો એક ઇતરડીથી કરડે, ચાલો એ રેડી, ચાલો એક મિનિટ, ઇતરડીથી કરડે છે, બરાબર. પછી બીજું શું જાણો છો? કોંગો હેમરેજિક ફીવરના, હા, એ તો એ જ આવી ગયો આખું, CSHFનો જે મુખ્ય હતો કે ઇતરડી આવે, બરાબર. એ પ્રશ્ન હે, ઓકે, કયું નામ? હિમોલોમા. શું નામ? હિમોલોમા. હાલો પછી બીજું, હે, રિબોફ્લેવિન. પછી બીજું, 2011માં વેરી ગુડ, સાણંદના કોલાટ ગામમાં. કયા બેન? અમીના બેન. પછી બીજું, હજી 1944માં ક્રિમિયા. હાલો ભાઈ ફાઇનલ હો તારું આ વખતે, 44માં ક્રિમિયા. પછી બીજું, હજી ઘણું બધું છે આ રોગ વિશે. મુખ્ય મુખ્ય લક્ષણ એ બધા તો ગૌણ લક્ષણ છે, મુખ્ય લક્ષણ કયું? આંખોમાં બળતરા. પછી બીજું, ના હજી એક પણ છે, બરાબર. પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે, યાદ હોય તો કોઈને, જે જગ્યાએ ઇન્જેક્શન આપે ને ત્યાંથી લોહીનું સતત વહેવું, બરાબર. હવે ખાસ કરીને ઘણા બધા સારા જવાબ છે, બરાબર, જે આ ભાઈ બોલ્યા અને જે અત્યારે આપણે ભણવાનું છે પરીક્ષા લક્ષી જ. પરંતુ એક મહત્ત્વનું કોઈ બોલ્યું નહીં, બરાબર. મેં તમને પહેલાં પણ કીધું હતું, ગમે એવો રોગ ભણો તમે, ગમે આ રોગ હોય કે એક્સ વાય ઝેડ, ગમે પહેલાં તો તમને એ જ ખબર હોવી જોઈએ કે આ રોગ શેના કારણે થતો રોગ છે. શેનાથી થતા? વાયરસથી થતા રોગ છે, બરાબર. ગમે તે રોગ ભણો, ફર્સ્ટ પોઈન્ટ આપણો એ જ હોવો જોઈએ. કારણ કે પરીક્ષાની અંદર એવું જ પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી કયો રોગ વાયરસજન્ય રોગ છે, કયો રોગ બેક્ટેરિયાજન્ય રોગ છે, કે કયો રોગ ફૂગજન્ય રોગ છે, બરાબર. એટલે પહેલો આપણો પોઈન્ટ, ગમે એવો રોગ હોય, સાવ સહેલામાં સહેલો રોગ હોય તોય ભલે અને સાવ નવીન રોગ હોય તોય ભલે. કારણ કે પરીક્ષામાં એવું થાય છે કે જ્યારે એ રોગનું નામ આવે છે અને નીચે ચાર ઓપ્શન આવે છે ને ત્યારે આપણને આવડતું હોતું નથી. આ વાસ્તવિકતા છે અને મેં પણ અનુભવેલું છે, બરાબર. અત્યારે આપણે તમને હું અમને એમ કહી દઉં, કારણ કે અત્યારે તમને બધાને આવડી જશે. કેમ કે ભાઈ કોંગો હેમરેજિક ફીવરની સ્પેશિયલ એની જ ચર્ચા થાય છે, એના સિવાય બીજા રોગની ચર્ચા થતી નથી. પરંતુ આ તમને એમ કહેવાય કે કહું કન્ફ્યુઝનમાં ક્યારે મૂકી દેશે કે જ્યારે તમે 6 થી 7 રોગ કરો અને પછી ઇનકેસ તમને ડાયરેક્ટ કોક એમ પૂછે ભાઈ કોંગો હેમરેજિક ફીવર શેનાથી થાય છે, બેક્ટેરિયા કે વાયરસથી, તો તમે પાછા મૂંઝાઈ જશો, બરાબર. એટલે પહેલી જ જ્યારે પણ તમે તમારી બુકની અંદર લખો ત્યારે આ રોગની બાજુમાં લખી નાખવાનું કે ભાઈ વાયરસજન્ય. એટલે જ્યારે પણ તમે વાંચો તો તમને પહેલાં ખબર હોવી જોઈએ કે ભાઈ આ રોગ શેનાથી થાય છે, વાયરસજન્ય, બરાબર. આજે આપણે સાવ સિમ્પલી પોઈન્ટ અને જે પરીક્ષાની ઇનકેસ જો આ રોગની અંદરથી આવી ગયું, બરાબર, એકાદા પ્રશ્નો, તો આજે હું આ જે લેક્ચરમાં કરાવું છું એની લગભગ 100% બહાર નહીં જાય, બરાબર. કારણ કે મેં આખો આ રોગ જે તૈયાર કર્યો છે, ગવર્મેન્ટે જે ગાઈડલાઈન બહાર પાડી છે આ રોગ માટેની, બરાબર, જે પરિપત્ર બહાર પાડ્યા છે એની ઉપરથી જ આપણે આખે આખો તૈયાર કરવાનો છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો જ પ્રશ્ન આપણો શું બને, આ રોગ શેનાથી ફેલાય છે? વાયરસજન્ય, બરાબર. મેં તમને અગાઉ પણ કીધું હતું કે જો વાયરસથી ફેલાય તો આપણને વાયરસનું નામ યાદ હોવું જોઈએ, બરાબર. તો આ વાયરસનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નામ છે નેરો વાયરસ. કયો વાયરસ?
લખાવવાનો છું, લખતા નહીં અત્યારે, પહેલાં સમજી લ્યો. બરાબર, કયો વાયરસ છે? બરાબર, મગજમાં નાખી દેવાનું છે. કારણ કે આ રોગ અત્યારે એમ કહેવાય ને કે સૌથી વધારે ગુજરાતને ચિંતા મુક્તમાં મૂકી દીધું હતું. એટલે ઇનકેસ જો આ રોગના આપણી જીએમસી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય, બરાબર, તો આપણને આ રોગના પ્રશ્ન ગમે એમાંથી પૂછી શકે તો આપણને આવડતો હોવો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો કે ભાઈ આ રોગ જે છે એ વાયરસજન્ય રોગ છે. બરાબર, અને વાયરસનું નામ શું છે? નેરો. પછી બીજો પોઈન્ટ આપણે એવો જોવો જોઈએ કે ભાઈ આ રોગ છે એ શેના કારણે થતો રોગ છે. તો શેના કારણે થતો રોગ છે? ઇતરડી. તો એને આપણે શું કહેશું? શું કહેશું? પ્રજીવ કહેશું. બરાબર, નહીં કે જીવાણુ, નહીં કે બેક્ટેરિયા. બરાબર, તો ઇનકેસ પ્રજીવ પણ પૂછે ને વાયરસ પણ પૂછે તો શું આવશે? શું આવશે? બંને આવશે. બરાબર, એટલે ખાસ આ ધ્યાનમાં રાખવાનું. કારણ કે ઘણા બધા રોગો એવા પણ હોય છે, ચિકનગુનિયા છે, સોરી ડેન્ગ્યુ છે, આવા બધા રોગો મેં તમને કીધું હતું કેવા રોગો છે આપણે, કે જે બંનેથી ફેલાતા હોય. બરાબર, પણ ખાસ કરીને એનું નામ આપણે યાદ રાખવાનું, એ તો તમને બધાને સાવ સિમ્પલ છે. શેનાથી? ઇતરડીથી ફેલાતો રોગ છે. પરંતુ જો ઇતરડી ન હોય ઓપ્શનની અંદર તો શું આવશે? આવા પોઈન્ટ મૂકી શકે. અને જ્યારે આ પોઈન્ટ હશે ને ત્યારે લાસ્ટમાં એવો પોઈન્ટ હશે કે ઉપરમાંથી એક પણ નહીં. અને મોસ્ટ ઓફલી ગુજરાતના યુવાનો આવું જ લખશે, ઉપરમાંથી એક પણ નહીં. કારણ કે શું? કારણ કે એ ભાઈએ એ જ વાંચ્યું હોય કે ઇતરડથી જ ફેલાય છે. બરાબર, એટલે કન્ફ્યુઝન કરવા માટે ગમે તે પોઈન્ટ મૂકી શકે. પછી આપણે જેમ મેલેરિયામાં જોયો હતો એને ઇતિહાસ જોયો હતો આપણે. બરાબર, ડેન્ગ્યુની અંદર ઇતિહાસ જોયો હતો, તો આનો આપણે થોડો ઇતિહાસ યાદ હોવો જોઈએ. બરાબર, જેમ કે ડેન્ગ્યુની અંદર જોયો હતો ભારતની અંદર દેખાવો ક્યારે આપ્યો હતો, કે ભારતના લોકોને ખબર પડી કે આને ડેન્ગ્યુ કહેવાય, કઈ સાલની અંદર? 1945ની અંદર. બરાબર, તો કોંગો હેમરેજિક ફીવર 1945 પહેલાં, એટલે 1944. જો આવી જ્યારે તારીખ હોય ને ત્યારે આની આજુબાજુની તારીખ આ રીતે મેચ કરવાની. જેમ કે 44ની અંદર ક્રિમિયા નામની અંદર દેશની અંદર આ શું હતો? દેખાવો દીધો હતો. તો આપણને તરત યાદ આવી જવું જોઈએ કે 1944ની અંદર ડેન્ગ્યુ, કે જેણે ભારતમાં પગ મૂક્યો, પાપા પગલી કરી હતી. બરાબર, અને ભારતના લોકોને ખબર પડી હતી કે ભાઈ આ રોગને આપણે ડેન્ગ્યુ કહી શકીએ. બરાબર, એટલે ખાસ કરીને આપણે એનો થોડો ઇતિહાસ જોવાનો. જો ગમે તે રોગની છે ને વિશેષતા છે, ઇનકેસ વાયરસે નહીં પૂછાય, લક્ષણે નહીં પૂછાય, આવું કાંઈ નહીં પૂછાય ને તો આવી સાલ પૂછી નાખે એ લોકો. વાત સમજી ગયા તમે મારી? એટલે આપણી બધી એંગલ બાજુથી કરવાનો, કે ગમે એમ કહેવાય ને કે ગોળ કુંડાળું હોય, બધી બાજુથી દિવાલ ચણવાની છે. ગમે અંદરના જે કાંઈ પણ પ્રશ્ન છે એની બહાર ન જવું જોઈએ. પરંતુ આપણે એવું જ પાકું કરવાનું છે કે જે આપણને પરીક્ષાની અંદર ડાયરેક્ટ સીધો દેખાવો આપે. બરાબર, કાલના પછી કૃષિ યુનિવર્સિટીના પેપરની પણ વાત કરીશ, કે ક્યાંથી હું તમને કહું કહેતો હતો. બરાબર, કે ક્યાંથી શું પૂછવાનું શું નહીં. પરંતુ પહેલાં આપણે આ રોગ સમજી લઈએ. તો ખાસ કરીને ઈસવીસન 1944ની અંદર કયા દેશની અંદર? ક્રિમિયા નામના દેશની અંદર દેખાણો. બરાબર, પરંતુ ત્યાર પછીની વાત કરીએ તો કે ભાઈ ક્રિમિયા નામની અંદર જેમ ભારતની અંદર દેખાવ ત્યારે એમ ખબર પડી કે ભાઈ આ ડેન્ગ્યુ રોગ છે. પરંતુ આનું કોંગો હેમરેજિક ફીવર કયા દેશના નામ ઉપરથી પડ્યું? તો શું આવશે? કોંગો. કોંગો નામનો દેશ છે ત્યાં ઈસવીસન 1956, લગભગ મારી ભૂલ ન થતી હોય તો ઈસવીસન 1956ની અંદર આ રોગચાળો ત્યાં ફાટી નીકળ્યો હતો. જેમ આપણે 1963ની અંદર, બરાબર, કલકત્તાની અંદર DHF ફાટી નીકળ્યો હતો ને, અને પછી લોકોને ખબર પડી કે ભાઈ આ તો બહુ ગંભીર છે. એવી જ રીતે કોંગો હેમરેજિક ફીવર જે કોંગો નામના દેશ ઉપરથી, બરાબર, કયા નામના દેશ ઉપરથી? કોંગો નામના દેશ ઉપરથી. બરાબર, તો આ 2 સાલ ખાસ યાદ રાખવાની. પરંતુ આપણા ગુજરાતની અંદરની વાત કરું, બરાબર, ભાઈએ કીધું કે ભાઈ અમદાવાદ જિલ્લો, બરાબર, જિલ્લો પણ પૂછી શકે, તાલુકો પણ પૂછી શકે, ગામનું નામ પણ પૂછી શકે, અને ત્રણે ત્રણ ન હોય તો એ બેન જે વ્યક્તિને થયો તો એનું નામ પણ પૂછી શકે. બરાબર, તો આપણે આ બધું યાદ રાખવાનું છે. પહેલાં ઈસવીસન 1944 કયા દેશ? ક્રિમિયા નામના દેશમાં. બરાબર, પછી તો કે ભાઈ ઈસવીસન 1956ની અંદર કયો દેશ? કોંગો. બરાબર, તો કોંગો નામના દેશ ઉપરથી નામ શું પડ્યું? કોંગો હેમરેજિક ફીવર. બરાબર, સાવ નાનામાં નાની બાબત આપણે યાદ રાખવાની છે. ભલે સાવ સહેલી હોય, અત્યારે તમને સહેલી લાગશે, પણ મેં તમને વારે ઘડીએ આ મારા શબ્દ એટલે રિપીટ કરું છું કે તમારા મગજમાં રહી. બરાબર, કારણ કે નાની નાની બાબત આપણને મેરિટમાં આવવા માટે લઈ જાય. બરાબર, એટલે ખાસ કરીને આ 2 પોઈન્ટ થયા. એની પહેલાંનો પોઈન્ટ આપણે જોયો કે ભાઈ નેરો, ખાસ કરીને જે છે
કોંગો એમરેજિક ફીવર એ વાયરસથી ફેલાતો રોગ છે, બરાબર. અને કયો વાયરસ? નેરોવાયરસ. જો આ નામ નહીં ભૂલતા, આ નામ આવવાની શક્યતા છે 110%, બરાબર. નેરો વાયરસના કારણે ફેલાતો રોગ છે, બરાબર. પછી ઇથી એક સ્ટેપ આગળ જોયું તો કે ભાઈ કોંગો એમરેજિક ફીવર શેના કારણે ફેલાય છે? ઇતરડીથી, બરાબર. ઇતરડીથી ફેલાય છે. એનું આપણે બીજું નામ શું? તો કે હિમોલામાના, બરાબર. હિમોલામા આ શબ્દ યાદ રાખવાનો, શબ્દ યાદ આવે એટલે ડાયરેક્ટ સીધું આપણું ટીક થવું જોઈએ, બરાબર. પછી ત્યાંથી આપણે આગળ જોઈએ તો ભાઈ ગુજરાતની અંદર, ગુજરાતની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે થયું તો કે ભાઈ પ્રશ્ન એમ પૂછી શકે કે ભાઈ ગુજરાતની અંદર સૌ પ્રથમ કોંગો હેમરેજિક ફીવર કયા જિલ્લાની અંદર? તો શું આવે? આણંદ, સોરી અમદાવાદ, બરાબર. લગભગ 100% અમદાવાદ છે, બરાબર. પછી તો કે ભાઈ તાલુકો તો કે સાણંદ અને કોલટ ગામ છે. શું છે? કોલટ ગામ છે. અને એ ત્યાં કોલટ ગામમાં રહેનારા અમીનાબેનને આ પ્રકારનો રોગ જોવા મળેલો હતો. પછી આ બેનને સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કર્યા હતા. બેન એક્સપાયર થઈ ગયા, બરાબર. પરંતુ એમ કહેવાય કે આ રોગ કેટલો ગંભીર છે એની વાત તમને કરું. હવે પછી મારા શબ્દ સાંભળજો. આ અમીનાબેનની જે ડૉક્ટરે સારવાર કરી હતી ને, મેં તમને કીધું ને કે અમુક રોગ એવા હોય છે કે આપણી બેદરકારીના કારણે, આપણી ખુદની, ભલે ડૉક્ટરની બેદરકારી ન હોય પરંતુ આના લક્ષણો જ એટલા ગંભીર છે કે જીવલેણ છે, બરાબર. આ રોગ કેવો છે? જીવલેણ છે. જો તમે એની પૂરતી તકેદારી ન રાખો તો એની આજુબાજુમાં રહેવાવાળા કે એની ટ્રીટમેન્ટ કરવાવાળા કે એને ટ્રીટમેન્ટ કરવા માટે જે સાધનો વપરાયા હોય એને પૂરતા જો તમે સ્ટરિલાઇઝેશન ન કરો તો એ વ્યક્તિનું પણ મોત થાય. તો થયું પણ એવું જ. બેનની જે ડૉક્ટરે સારવાર કરી હતી એ ડૉક્ટરનું પણ મોત થયું, બરાબર. એટલે તમે સમજી શકો છો કે ભાઈ આ રોગ કેટલો જીવલેણ છે, બરાબર. તો ખાસ કરીને આપણે ત્યાર પછીને આ ખાસ ધ્યાનમાં રાખવાનું, અમદાવાદ, સાણંદ, કોલટ અને અમીનાબેન, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી તો બીજા ઘણા બધા દેશો છે, દેશોને પૂછે, બરાબર. જેમ કે મધ્ય યુરોપ દેશ છે, ખાસ કરીને દક્ષિણ આફ્રિકા છે, તો આવા ઘણા બધા દેશોની અંદર આ પ્રકારના રોગો ક્યાંક ક્યાંક દેખાય છે, બરાબર. પરંતુ ત્યાર પછીની વાત કરીએ તો કે ભાઈ આ રોગ છે, બરાબર, કયો રોગ? તો કે ભાઈ કોંગો હેમરેજિક ફીવર છે એ સૌથી વધારે કઈ જગ્યાએ દેખાય? તો કે ભાઈ ખાસ કરીને જોઈએ તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારની અંદર. અને સરકારે એમ કહેવાય કે ઘણા બધા જાગૃતિ ફેલાવવા માટેના પગલાં પણ લીધા હતા, બરાબર. તો આપણે જોઈએ છીએ તો કે ભાઈ ઢોર કે પશુપાલકો સાથે જે કાંઈ પણ સંકળાયેલા હોય, જે ખેતીવાડી સાથે સંકળાયેલા હોય અને પોતે ઢોર રાખતા હોય, બરાબર, આમાં ઘણા બધા ગામડાની અંદર રહેતા હશે અને જે ગાય ભેંસ જે કાંઈ પણ રાખતા હોય એની ઉપર જે ઇતરડી હોય, બરાબર, એ ઇતરડીના કારણે આ થતો રોગ છે. તો આવા રોગ પણ સૌથી વધારે કઈ જગ્યાએ? તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારની અંદર, બરાબર. સિટીની અંદર તો આપણે તમે બધા જાતા જ હોય કે ભાઈ ડેરીનું દૂધ ખાતા હોય, કોથળીનું, બરાબર. પરંતુ જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે લોકો રહે છે એ પશુપાલકો સાથે જે પણ સંકળાયેલા છે એ લોકોને સૌથી વધારે આ રોગે પ્રતિભાવ આપેલો છે, બરાબર. એટલે મારું કહેવાનું મુખ્ય આ સિમ્પલ પોઈન્ટ છે, ખાલી યાદ રાખવાનું છે તમારે કે ભાઈ આ રોગ છે સૌથી વધુ ક્યાં? ગ્રામ્ય વિસ્તારની અંદર, બરાબર. અને ખાસ કરીને પછી બીજી જગ્યાએ તો કે ભાઈ જ્યાં કતલખાના હોય, બરાબર. કતલખાના, જો કતલખાનાની અંદર પણ થી આ રોગ ઉદ્ભવે, બરાબર. એટલે ખાસ કરીને આટલું સામાન્ય યાદ રાખવાનું. પછી આપણે જોઈએ છીએ તો કે ભાઈ આ રોગ કઈ રીતે ફેલાય છે, બરાબર. એ પણ આપણને યાદ જ હોવું જોઈએ ને કે ભાઈ આ રોગ તો થાય છે, બરાબર. મેલેરિયા આપણે કે મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગો, ચિકન ગુનિયા બધામાં જોયું કે આ રોગ કઈ રીતે, તો આ રોગ કઈ રીતે ફેલાય છે? તો સૌથી પહેલાં તો આપણે એ પોઈન્ટ યાદ રાખવાનો કે આ રોગ છે કેવો રોગ છે? વાયરસ જન્ય તો છે, પણ કેવો રોગ છે? ચેપી રોગ છે. કેવો રોગ છે? બરાબર. તો અહીંથી આપણા બે પ્રશ્ન નીકળે, આમ તો જો કે ત્રણ પ્રશ્ન નીકળે. એક વાયરસ જન્ય રોગ છે, બરાબર, ઇતરડથી થતો હાયલોમાના કારણે થતો રોગ છે. અને ત્રીજો પોઈન્ટ કયો છે? ચેપી રોગ છે. ઇનકેસ તમને પરીક્ષામાં એવું પૂછે કે કોંગો હેમરેજિક ફીવર કેવો રોગ છે, બરાબર, આ વસ્તુ ભૂલાવું ન જોઈએ. અને 100% પ્રશ્ન ગમે તે જીએમસી એક્ઝામની વાત કરો કે આવનાર ગમે તે એક્ઝામની વાત કરો, આ રોગનો મારા અંદાજ પ્રમાણે એકાદા બે પ્રશ્નો, એકાદો પ્રશ્નો તો હશે હશે ને હશે જ 100%, બરાબર. એટલે આપણે તૈયારી એ જ રીતને કરવાની છે કે એક એક રોગ જે ભણો. હું આ શબ્દ વારે ઘડી એટલે જ કહું છું કારણ કે જ્યારે પણ તમે આ વાંચો તો ત્યારે આવા 3-4 પોઈન્ટ તમને યાદ હોવા જોઈએ ખાસ કરીને, બરાબર. પછી તો કે ભાઈ ખાસ કરીને આ રોગ કેવા છે? તો કે ભાઈ ચેપી રોગ છે. કેવો રોગ છે? ચેપી. તો ભાઈ ચેપી કઈ રીતે, એ પણ યાદ હોવું જોઈએ ને. તો ભાઈ ચેપી એ રીતે ફેલાય કે દાખલા તરીકે તમને વાત કરું
એક તો કે ભાઈ સિવિલ હોસ્પિટલની અંદર જે કંઈ પણ એની પહેલાંની વાત કરું તો કે ભાઈ ઇતરડી છે બરાબર, આ ભાઈને ઇતરડી કરડી બરાબર, કે ઇતરડી શું કરે તો કે ભાઈ ઇતરડી પોતાના શરીર ગમે તે વ્યક્તિના શરીર ઉપર ચોંટે બરાબર, પછી શું કરે તો કે ભાઈ એના લોહી ચેપગ્રસ્ત બનાવે, શું કરે લોહી ચેપગ્રસ્ત બનાવે, પછી ઇનકેસ આ ભાઈને લક્ષણો દેખાતા દેખાતા 1-9 દિવસ જેટલો સમય લાગે, પરંતુ જો આ લોહી આ વ્યક્તિનું લોહી કોઈ બીજા વ્યક્તિને ચડાવવામાં આવે બરાબર એડ્સની જેમ બરાબર, એડ્સ કેવો રોગ છે, ચેપી રોગ છે, તો ભાઈ એવી રીતે બીજા વ્યક્તિને જો લોહી ચડાવવામાં આવે તો ચેપગ્રસ્ત છે. પ્લસ બીજું કઈ રીતે તો કે ભાઈ ખાસ કરીને એની આજુબાજુ રહેવાવાળા બરાબર, એની આજુબાજુ રહેવાવાળા એટલે કે ખાસ જો પૂરતી તકેદારી ન રાખે તો એ રીતે પણ ફેલાઈ શકે છે. અને ત્રીજું તો કે ભાઈ ખાસ કરીને જે હોસ્પિટલની અંદર છે બરાબર, એ હોસ્પિટલનો સ્ટાફ એટલે કે એ હોસ્પિટલની અંદર જે દર્દીને સારવાર કરવા માટે જે કંઈ પણ સાધનો વપરાયા હોય બરાબર, સાધનો જે કંઈ પણ વપરાયા હોય જો પૂરતી રીતે સ્ટરીલાઇઝેશન ન કરવામાં આવે બરાબર, તો એ રીતે પણ ચેપ ફેલાઈ શકે છે. તો ખાસ કરીને આપણે એ યાદ રાખવાનું છે કે ભાઈ ચેપગ્રસ્ત રોગ છે બરાબર. પછી ખાસ કરીને જોઈએ છે તો કે ભાઈ આ રોગની ઉદ્ભવન અવધિ બરાબર, જો ઉદ્ભવન અવધિની વાત કરીએ તો કે ભાઈ સામાન્ય રીતે 1-9 દિવસની અંદર, કેટલા દિવસની અંદર જો ઉદ્ભવન અવધિ ખાસ યાદ રાખજો, કારણ કે એકાદા ગમે તે એકાદા રોગની ઉદ્ભવન અવધિ પૂછાય બરાબર, તો ખાસ ધ્યાનમાં રાખવાનું ઉદ્ભવન અવધિ કેટલી છે 1-9 દિવસની અંદર બરાબર. તો આની પહેલાં મેં તમને એક વાત કરી હતી કે ભાઈ ઝૂનોટિક રોગ એટલે શું, ઝૂનોટિક બરાબર. તો પછી હવે મારો પ્રશ્ન તમને એ છે તો કે ભાઈ નોન ઝૂનોટિક રોગ એટલે શું, મનુષ્યથી મનુષ્યમાં બરાબર, માનવથી માનવને ચેપ લગાડે એને શું કહેવાય, નોન ઝૂનોટિક બરાબર. તો આ રોગ પણ એ પ્રકારનો છે. કોંગો હેમરેજિક ફીવર કેવો છે, નોન ઝૂનોટિક રોગ છે બરાબર. કઈ રીતે તો કે ભાઈ ખાસ કરીને માનવથી માનવને ચેપ લગાડતા લગાડતા સમય કેટલો લાગે છે, 15 દિવસ જેટલો સમય લાગે છે બરાબર. એટલે ખાસ આ રીતે ધ્યાન રાખવું. પછી તો જો કે સરકારે ઘણા બધા પ્રયત્ન કર્યા કે ભાઈ એરપોર્ટ ઉપરથી, મેં તમને કીધું હતું કે ભાઈ એરપોર્ટ ઉપરથી કોઈ NRI વ્યક્તિ આવે તો એને આવો કોઈ પણ પ્રકારનો રોગ નથી, કારણ કે ઘણા બધા રોગ એવા હોય છે કે ભાઈ પેન્ડેમિક, મેં તમને કીધું હતું કે ભાઈ અન્ય દેશમાંથી આપણા દેશની અંદર આવે બરાબર, ઘણી બધી કહું કાળજી રાખી હતી. પછી ખાસ કરીને આને તો કે ભાઈ આને એમ કહેવાય કે આને બીજું તો શું કરી શકાય આ રોગને રોકવા માટે, તો કે પહેલી પ્રાયોરિટી તો એવી જ કે ભાઈ જે ખેત પેદાશ સાથે જે કંઈ પણ જોડાયેલા છે, પશુપાલકો સાથે જે કોઈ જોડાયેલ છે, ગામડે ગામડે એને દવા કરતાય, જો મારો શબ્દ યાદ રાખજો, દવા કરતાય એને તમે જો સમજાવો કે ભાઈ આ તમારો ઢોર છે એની અંદર જે ઇતરડી છે, ઇતરડી બરાબર, એના કરડવાથી આ કોંગો હેમરેજિક ફીવર. અને શરૂઆતમાં તો એવું પણ થતું કે ભાઈ ખાલી ગામડાના લોકોને આપણે એમ કહેતા ને, અમે કહું આની આખી કોઈ શિબિર પણ કરેલી કે ભાઈ ગામડાના લોકોને આપણે ખાલી એમ કહીએ ને કે ભાઈ કોંગો હેમરેજિક ફીવર તમારે આના, તો લોકો ગભરાઈ જતા બરાબર, કારણ કે આ રોગ જ એવો છે કે જો કોઈ પણ વ્યક્તિને આનું લક્ષણ દેખાય તો એક્સપાયર બરાબર. અને ઘણા બધા કિસ્સા એવા બનેલા છે. એટલે ત્યાર પછી તો કે ભાઈ સરકારે ઘણા બધા એવા સારા પ્રયોગો કરેલા કે ભાઈ એવી ઢોર ઉપરની દવા છાંટે બરાબર, કે જેના કારણે ઇતરડી મરી જાય. પણ એથી વિશેષ શું તો કે ભાઈ IC બરાબર, કે એને આપણે માહિતગાર કરવાના કે બેન તમારું આ ઢોર છે એની અંદર તમે આટલી જાળવણી રાખો તો આ રોગથી તમે બચી શકો છો બરાબર. એટલે સામાન્ય રીતે આટલા આટલા પોઈન્ટ યાદ રાખવાના છે તમારે. અને ખાસ એના લક્ષણો બરાબર, તો કે ભાઈ ખાસ કરીને જોઈએ તો કે ભાઈ નાકમાંથી સતત લોહી વહેવું બરાબર, કમળો થવો બરાબર, પછી આપણે જોઈએ તો કે ભાઈ સાંધાના દુખાવા થવા બરાબર. ટૂંકમાં આ પ્રકારનું લક્ષણ છે એ આની સાથે એમ તો 10-12 જેટલા લક્ષણ છે, પરંતુ જે મહત્ત્વના લક્ષણ છે એવું તમને લખાવી દઈશ બરાબર. તો અહીં સુધીનું આપણે કોઈ કોંગો હેમરેજિક ફીવર છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો છે, નાનો રોગ અને સૌથી ઇમ્પોર્ટન્ટ રોગ છે. પરંતુ આ ત્રણ ટોપિક તમારે યાદ રાખવાના છે. કયા કયા, તો કે ભાઈ એક તો વાયરસજન્ય રોગ છે બરાબર, વાયરસનું નામ શું છે, નેરો વાયરસ બરાબર. ભારત ગુજરાતની અંદર કયો જિલ્લાની અંદર સૌપ્રથમ દેખાવો, અમદાવાદનું સાણંદ તાલુકો કોલટ ગામ બરાબર. અને કોલટ ગામના કયા બેનને, અમીનાબેનને થયો હતો બરાબર. ત્યાર પછીની વાત કરીએ તો કે ભાઈ ખાસ કરીને આ રોગની ઉદ્ભવન અવધિ કેટલી છે, 1-9 દિવસ બરાબર. પછી આપણે વાત કરીએ તો કે ભાઈ માનવથી માનવમાં ફેલાવા માટે કેટલા દિવસનો સમય લાગે, 15 દિવસ, કેટલો બરાબર, 15 દિવસ. પછી ઇતરડી તો એનું બીજું નામ આપણે શું કરી શકીએ,
બરાબર, હિમોલામા. અને તો આવી જે કાંઈ કહું સામાન્ય બાબત છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, જો પરીક્ષાની અંદરથી તમને આની અંદર આવી શકે. પ્લસ પછી વિશ્વની અંદર સૌથી પહેલાં 1944 બરાબર ક્રિમિયા નામના દેશમાં, પરંતુ એમ પૂછે ભાઈ કોંગો હેમરેજિક ફીવર કયા દેશના નામ ઉપરથી પડ્યું છે, તો કયો? કોંગો. બરાબર, ક્યારે? ઈસવીસન 1956. બરાબર, તો આટલી સાવ સામાન્ય માહિતી આપણે યાદ રાખવાની છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ જો સૌથી વધુ પૂછશે તો એક પ્રશ્ન આ પૂછશે, કયો રોગ વાયરસ છે કે બિન વાયરસ છે, કે ચેપી છે કે બિનચેપી છે. બસ, પછી પ્લસ બીજો કયો કયો પૂછશે, તો કે ભાઈ ખાસ કરીને એના વાયરસનું નામ પૂછશે. અને ઇનકેસ જો સૌથી વધારે પૂછી શકે તો એ પૂછી શકે કે ભાઈ આ રોગનું મુખ્ય લક્ષણ શું છે. બરાબર, બાકી દવાને હું હમણાં તમને કહું લખાવી દઈશ, પણ ખાસ કરીને આ રોગ વિશેની આટલી આપણે માહિતી જોવાની છે. બરાબર, મેં તમને કીધું હતું આપણે લગભગ 40 જેટલા રોગ ભણવાના છે, રોજ એક એક જેટલો નાનો નાનો રોગ, અને પરીક્ષા દ્રષ્ટિએ સૌથી મહત્ત્વનો હશે એવા રોગ આપણે લેશું, અને ત્યાર પછી આપણે બીજા આપણા ટોપિક ચલાવશું. બરાબર, તો કોંગો હેમરેજિક ફીવર અહીં સુધીનું છે. અને હવે લખો,